જય ભારત, જય સંવિધાન, જય આદિવાસી. અમે પંચમહાલના એમાં શહેરા તાલુકા અને પંચમહાલના આદિવાસી ભાઈઓએ તેમજ એસટી ભાઈઓ, ઓબીસી ભાઈઓ સાથે મળીને અમારી જે લડત હતી કે અમારી પર અત્યાચાર થયો છે અને અમારા આરોપીઓ પકડાતા નથી, તેમજ જે કુસુરવાર છે એવા પીઆઈ રાજપૂત પર એક્શન લેવી અને બદલી કરવી એ માંગો આજે નો અમારા એસપી સાહેબે, કલેક્ટર સાહેબે ધ્યાન આપ્યું, એસપી સાહેબે ધ્યાન આપ્યું, તેમજ જે આઈજી સાહેબે પણ ધ્યાન આપ્યું અને અમારી સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી એમને કીધું કે જે એસપી સાહેબ આઈની મુલાકાત કીધી કે મને તમે સમય આપો, તો થોડી વાતચીત થઈ, અમારી રૂઢિગત ગ્રામસભા મળી. એ રૂઢિગત ગ્રામસભાએ સર્વનો મતે એવું નક્કી કર્યું કે સમય આપવો જોઈએ. તો એ સમયના આધારે સમય અમને 20 તારીખ આપી છે. 20 તારીખ સુધી કાયદેસર કાર્યવાહી કરવી પીઆઈ રાજપૂત સાહેબ પર, તેમજ તમામે તમામ અધિકારીઓ જે છે, જે પોલીસ તંત્ર આમાં જવાબદાર છે, એની પર એક્શન લેવાશે અને તમામે તમામને સુરક્ષા આપીશું. અને સુરક્ષા તો આપી દેવાના, હવડા આપી દેવાના છે, પણ ધરપકડ પણ થાય અને સજા પણ થાય, સજા થાય એવું કરવામાં આવશે. ને એસપી સાહેબને પણ આવી બાહેદરી આપી. આ બાહેદરી 20 તારીખ સુધીની છે. આશા રાખીએ કે પૂરું કરશે. જો ના પૂરું કરે ને આ ધરણા અહીંયાથી અમે સ્થગિત કરીએ છીએ, બરાબર ને? તો આ રૂઢિગત ગામ સભા આ સ્થગિત કરે છે, આ ધરણા અહીંયા સ્થગિત કરે, 20 તારીખ સુધી રાહ દેખશે. જો સંતોષકારક અમને જવાબો ના મળ્યા, સંતોષ ના થયો 20 તારીખે, તો ફરીથી અમે 21 તારીખે અહીંયા કલેક્ટર કચેરીએ અથવા કે અમે નક્કી કર્યા સ્થાને અમે રજૂઆત કરવા માટે અને ધરણા કરવા માટે આવીશું. તમામ તમારા ભાઈ, મારા ભાઈઓ, મીડિયા વિભાગો, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, તેમજ મારા અન્ય સમાજના જે કોઈએ પણ અમને સાથ સહકાર આપ્યો ધરણામાં, તમામનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર, જય ભારત, જય સંવિધાન. આપણે બંધારણને ધ્યાનમાં રાખી આ શાસન પ્રશાસન ને આપણે પ્રવીણ પાર્કીને સુરક્ષા આપવા માટે આજે સર્વણમત ઠરાવવા છે, બરાબર? બરાબર. એને સુરક્ષા પર હાથ ઊંચા કરી દે, જોઈએ. કામ કરે આદિવાસીઓને સ્વતંત્ર અધિકાર આપ્યો છે. 244 પ્રમાણે પોતાની વ્યવસ્થા પોતે ઊભી કરી શકે છે, પણ આપણે બંધારણને ધ્યાનમાં રાખી આ શાસન પ્રશાસનને આપણે પ્રવીણ પાર્કીને સુરક્ષા આપવા માટે આજે સર્વણમત ઠરાવવા છે, બરાબર? બરાબર. એને સુરક્ષા પર હાથ ઊંચા કરી દે, જોઈએ. ઉપર પાછા પાછા આપણે શાસન પ્રશાસનને કહીએ છીએ સર્વણ બહુમતી પાસ કરો નહીં કરતા.